ભુજ તાલુકાના ગજોડગામ મધ્યે આવેલ સુમિટુમો કંપનીના કામદાર શિવુભા જાડેજાનું ફરજ પર મૃત્યુ નિપજ્યું તો તેના પરિવારને ન્યાય અપાવવા અંગે મુંદ્રા તાલુકા સરપંચ સંગઠન દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકાના ગજોડ ગામ ખાતે આવેલ સુમિટોમો કંપની જ્યાં ઝેરી દવાનું ઉત્પાદન થાય છે ત્યાં કંપનીના કામદાર શ્રી શિવુભા નવુભા જાડેજા રહેવાસી ગામ મોટી તુમડી તાલુકો મુંદ્રા કે જેઓનું ચાલુ ફરજ પર અવસાન થયેલું છે. ઝેરીલા પદાર્થનું ઉત્પાદન કરતા કરતા ઉદ્યોગ ખાતે કોઈ પ્રાથમિક સારવાર અથવા દર્દીને આગળ સારવાર માટે દવાખાને લઈ જવા માટે કોઈ એમ્બ્યુલન્સની ઉપલબ્ધતા ન હોવાથી ભોગ બનનારનું મૃત્યુ નિપજેલ અને આ સમાચાર તેઓના ધર્મપત્નીને મળતા તેઓનું આઘાતમાં મૃત્યુ નિપજ્યું. દંપતીના અવસાનને લીધે તેઓના બે બાળકો જેમાં પુત્રની ઉંમર 2 વર્ષ અને પુત્રીની માત્ર 4 વર્ષની જ છે તેઓએ માતા પિતાની છત્રછાયા કાયમને માટે ગુમાવી દીધી છે. પીડિત પરિવારને યોગ્ય વળતર અને આ દુઃખદ ઘટના બાદ કંપની મેનેજમેન્ટ દ્વારા પરિવાર પ્રત્યે આજ દિવસ સુધી કોઈ સંવેદના દાખવવામાં આવી નથી તે માટે સ્વર્ગસ્થ શિવુભાના સહકર્મચારીઓ સામાજિક આગેવાનો સાથે પીડિત પરિવાર સાથે તારીખ 20/10/2021 થી ગાંધી શિંદ્યા માર્ગે ધરણા પર બેઠેલ છે અને તાલુકા 5 આગેવાનો તારીખ 27/10/2021 થી પીડિત પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી અનશન ઉપવાસ પર ઉતર્યા છે. ભવિષ્યમાં આવા ઝેરી પદાર્થનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં કામદારો સાથે આવા કિસ્સા ન બને તે માટે યોગ્ય પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને સુમિટોમો કંપની ખાતે કામદારો માટે કાયમીપણે એક MBBS મેડિકલ ઓફિસર સાથોસાથ સુવિધાસભર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવે. કામદારોને સોંપેલ કામ પૂર્ણ થયા પછી પણ ઝેરી પદાર્થ સ્થળ પર બેસી રહેવા માટે મજબૂર કરવામાં આવે છે તેમાંથી મુક્તિ મળે અને હર 3 મહિના પછી ફરજિયાતપણે 3-4 મહિના કામ પરથી છૂટા કરી દેવામાં આવે છે તે પ્રથા પણ બંધ કરવામાં આવે અને સહકર્મચારીઓ દ્વારા શિવુભાના પરિવારને ન્યાય અપાવવા માટે ધરણા પર બેઠેલ કર્મચારીઓને કોઈ પણ પગાર કાપ ન થાય તેવી સર્વે માંગણીઓ કરી રહ્યા છે અને તેવી માંગ સાથે મુંદ્રા તાલુકાના વિવિધ ગામોના સરપંચ વતી મુંદ્રા તાલુકા સરપંચ સંગઠન દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને પ્રામાણિકના પ્રયત્નોથી પીડિત પરિવારને અને કર્મચારીઓને યોગ્ય ન્યાય મળે તેવી માંગ આજે યુવાનનું મૃત્યુ નિપજ્યું તેમાં કંપનીની ઘોર બેદરકારી સામે આવેલ છે. જે વ્યક્તિ ગાર્ડનમાં કામ કરતો હતો તેને આ ઝેરીલા પદાર્થોનું થતું ઉત્પાદન ત્યાં પોસ્ટિંગ કરવામાં આવી હતી જેને આ બાબતે કોઈ જાતની સેફ્ટી મેજર્સ આપેલા નહોતા એ બાબતે અમે આજે મુંદ્રા સરપંચ સંગઠન વતી જિલ્લા સમર્થાને આવેદન પાઠવ્યું હતું. કંપનીની અંદર જે એમ્પ્લોઈસ એક્ટ મુજબ જે વર્કમેન કમ્પન્સેશન એક્ટ મુજબ જે નિયમો અનુસાર જે સુવિધાઓ હોવી જોઈએ મેડિકલની તે બિલકુલ હોતી નથી અને તેના કારણે આવા દુઃખદ ઘટનાઓ બનતી હોય છે. કંપનીઓ માટે હાલ આ બાબત બાદ આપણે એવું કહી શકીએ કંપનીઓ માટે માનવ અને મશીન બંને એક સરખા જ છે. એમને એમના કામથી મતલબ હોય છે ત્યાર એમના મૃત્યુ પછી એમના પરિવારજનો પ્રત્યે કોઈ જાતની સંવેદના રહી નથી. શિવભાના પરિવારમાં આ દુઃખદ ઘટના બાદ એમના ધર્મપત્નીએ પણ મોતને વાલું કર્યું છે. એમના 1-2 વર્ષના પુત્ર અને 4 વર્ષની પુત્રી જે માતા પિતાની છત્રછાયા ગુમાવી છે તો અમારો જિલ્લા સમર્થાને એ જ અનુરોધ હતો કે આપના પ્રયત્નોથી શિવભાના પરિવાર પ્રત્યે કંપની પોતાની ફરજ બજાવે અને આવનારા સમયમાં એના સંતાનોનું ભવિષ્ય ઉજ્જવળ બને એવા પ્રયત્નો થવા જોઈએ. અમે દિવસોમાં સરપંચ સંગઠન દ્વારા આજે હડતાલ ઉપર બેઠેલા અને જે અનશન ઉપર 5 આગેવાનો બેઠા છે એમને ખુલ્લો ટેકો અને સમગ્ર તાલુકાને સાથે લઈ અને જોરદાર લડત ચલાવવામાં આવશે.